કારણ ભાગવત કોઈ એક કાગળના પાના ઉપર લખાઈ ગયેલો કોઈ એવો ગ્રંથ નથી, એ સાક્ષાત ભગવાન કૃષ્ણનું વાણમય સ્વરૂપ છે. કારણ કે ભાગવત ન હોત તો આપણે ખબર કેમ પડત કૃષ્ણ કેવો છે. હવે તમે સાંભળી લ્યો, કૃષ્ણ ક્યાં હોય કે જ્યાં ભરોસો હોય ત્યાં. જો તુલસીના પાને તોળાનો ખરો પણ પોઢ્યો છે વટસ્ય પટસ્ય પુટેશિયાનમ, વડલાના પાન ઉપર એને 50 ભાર વનસ્પતિમાં વડલાને વિશ્વાસનું વૃક્ષ કહેવામાં આવ્યું છે. અને જે જાડે તે વિશ્વાસમાં બની જાય ને તો એના પાંદડા ઉપર એ પરમાત્મા પોઢવા આવતો હોય છે ભલા માણા. એમાં રૂડા બાપાનો પરિવાર ભગવાન કૃષ્ણ ઉપર કેટલો ભરોસો હશે કે આજ એને આંગણે 7 દિવસ ભગવાન રમવા આવ્યો છે. ભગવાન ભાગવતનું આયોજન એ પ્રેરણા મળી જાય એ કૃષ્ણની કૃપા છે. એટલે ભગવાન ભાગવતજીને વંદન કરી વ્યાસપીઠ ઉપરથી આપણને ભગવાન ભાગવતજીની અમૃત ધારાનો આપણને જે લાભ દઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સાહેબ ત્યાંથી અહીંયા આચાર્ય શ્રી રણછોડ દાપુ, રણછોડ દાદાને તાળીઓથી આપણે વધાવો. કારણ કે અહીંયા રાજુલામાં હું આ બીજી કથા એની બીજી કથા થઈ છે ખબર નહીં, પણ 2 કથાનો હું સાક્ષી છું, જેબીભાઈને ત્યાં અને 1 આ બીજી કથા અહીંયા. એમને વંદન કરી તેમજ તમામ ડોક્ટરો ઉપસ્થિત છે, વાઘમસિંહ સાહેબથી લઈ અને આહિર સાહેબ સુધી અને બાલેટા સાહેબ સુધી, આ વિસ્તારના ધારાસભ્ય આપણા તમામના હૃદયમાં જેમનું સ્થાન છે, એવા આપણા પોતિકો જણ પોતાના એમાં કાંઈ અહીંયા વચ્ચે બેઠા જ ધારાસભ્ય જેવું એને કોઈ આમ તો થયું નથી, એવા આપણા અમરીશભાઈ ડેર અને આજે ધીરુભાઈ અહીંયા જાન લઈને આવ્યા છે બપોરે. ભગવતી રુક્ષ્મણીના લગ્ન હતા ભગવાન કૃષ્ણ હારે. માધવ કુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રુક્ષ્મણી અને આજ તોરણ આવ્યો ભગવાન. અને આજ આજનો પ્રોગ્રામ તો રિસેપ્શન છે. અને આજ સાંભળી લ્યો, ભાગવતમાં તો ભગવાન હોય પણ આજની રાતે અહીંયા 100% રુક્ષ્મણી અને ભગવાન બે ની હાજરી છે, એનું રિસેપ્શન હોય ની ન આવે. એટલે આજ પ્રોગ્રામમાં શું થાય ને સાહેબ નક્કી નથી. આજ વીરો મારો ઝગમગ થવાનો છે, એમાં કાંઈ ઘટવાનું નથી. એટલે